નમસ્તે મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા દેશને વિશ્વકક્ષાએ સન્માન અપાવનાર આપણા લાડીલા વૈજ્ઞાનિક સીવી રામનની શોધ, રામન ઇફેક્ટ, જેને કારણે એમને 1930માં નોબેલ પ્રાઇઝ મળ્યો, એ આપણી જે ખુશી છે. અને સીવી રામન જેવા સદગુણો, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ બધા વિષયો સાથે સંગીત, નૃત્ય, ચિત્રકલા બધાને જોડનાર એવા પ્રખર એક અધ્યાપક, શિક્ષક પણ ખરા એવા સીવી રામનને આપણે યાદ કરીને આપણા દેશમાં વૈજ્ઞાનિક અભિગમ અને વૈજ્ઞાનિક વલણોની કેળવણી થાય એ માટે છેલ્લા 35 વર્ષથી આપણા દેશમાં 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિન તરીકે ઉજવાય છે. આ એ દિવસ છે કે જે દિવસે સીવી રામને એમની શોધ વિશ્વ સમક્ષ મૂકેલી. આ 28 ફેબ્રુઆરીનો દિવસ એ વર્ષોથી આપણે ઉજવી રહ્યા છીએ, પરંતુ આ વખતે આઝાદી કા અમૃત મહોત્સવ જે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે તે અંતર્ગત ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને આપણે ડીએસટીથી ઓળખીએ છીએ, તે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ એવો વિચાર કર્યો કે આપણે આ વખતે માત્ર 28 ફેબ્રુઆરી એક દિવસ નહીં પણ એક સપ્તાહ ઉજવીએ, અને 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આ સપ્તાહ ઉજવવાનું આપણા દેશમાં નક્કી થયું છે. અમને ખૂબ ખુશી છે જણાવતા કે આપણા લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રને આ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર વિભાગ દ્વારા 75 સ્થળોમાં પસંદગી થઈ છે. એટલે કે આખા દેશમાં જે 75 સ્થળો પસંદ થયા એમાં લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રને પણ એની ગુણવત્તાના આધારે સ્થાન મળ્યું છે. આપણે આ સપ્તાહ દરમિયાન 3 આપણી સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાઈને કાર્યક્રમો કરવાના છીએ. એમાં પહેલા આપણે જોઈએ તો લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા, ત્યાં આપણે એવા કાર્યક્રમો કરવાના છીએ કે દરરોજ અહીંયા આસપાસની શાળાઓમાંથી 100 બાળકો નિયમિત આવશે. આ સિવાયના બાળકો તો અહીંયા આવશે જ, પણ પસંદગીની સ્કૂલના 100 બાળકો આવશે, અને એમની સાથે આપણે એક શોધયાત્રા, ખોજયાત્રા, એને આપણે ગ્રીન રેલી એવું પણ નામ આપ્યું છે. અને વાસ્તવમાં આ જે જળવાયુ પરિવર્તનના સંદર્ભે આખા વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જ ઉપર જે વાત થઈ રહી છે એ અત્યંત સરળથી આપણે આપણા બાળકોને સમજાવવી છે. કારણ કે જેમ આપણે અનેક પ્રકારના સંસ્કારો બાળકને આપવા પ્રયત્ન કરીએ છીએ, એમ મારી દ્રષ્ટિએ વિજ્ઞાન સંસ્કાર તરીકે આપણે આપવું છે. કારણ કે આપણા અબ્દુલ કલામજીએ આ અભિયાન ચલાવ્યું હતું કે આપણા દેશમાં વિજ્ઞાન અને ગણિત એ વિષયો બહુ સરસ ભણાવાય છે, પરંતુ જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અને વલણો એ નથી આપણે આપી શક્યા. એટલે વિજ્ઞાન ગણિત વિષયમાં આપણે અમીર છીએ, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલવવામાં ગરીબ છીએ, અને ભારતની ગરીબીનું કારણ એ જ છે એમ એ લોકોનું કહેવું છે. તો
तो जीवाता जीवन में आपणे केवी रीते वैज्ञानिक वलणों अने वैज्ञानिक दृष्टिकोण ने निरूपी शकीए, तो ये काम तो आपणे बाळकोथी शुरू करवुं पड़े। एटले आ बाळकोने आपणे आ वात समजाववा माटे अहीं लोभार्थीमां विशेष एवा जीवंत निदर्शनो जे तैयार कर्या छे एनी ए प्रत्यक्ष मुलाकात लेशे अने एने आपणे समजावशुं के तमे केवी रीते आ जीवनमां वापरी शको, तमे पण आवी शोध करी शको, आनो उपयोग आपणा जीवाता जीवनमां केम करी शकाय, एने कारणे आपणुं जीवन केवी रीते समृद्ध बने, प्रदूषण ओछुं थाय અને છતાં કાર્યક્ષમતા વધે, તો આવા સંસ્કાર આપતું, સમજણ આપતું આ એક સરસ મજાનું આયોજન આપણે કર્યું છે। બીજું આયોજન ખેડૂતો માટે કર્યું છે। દરરોજ અહીંયા 100 ખેડૂતો આવશે અને એનું સમગ્ર આયોજન આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા, કેવીકે દ્વારા કરવામાં આવ્યું છે। એટલે એ જે ખેડૂતો છે એ અહીંયા આવશે અને એમને આપણે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સરળતાથી અને સસ્તા દરથી કેમ કરી શકીએ અને કેવી રીતે આપણી ઉત્પાદકતા વધારી શકીએ એ બાબતે આપણે એને સરસ મજાની નિદર્શનો સાથે તાલીમ આપવાના છીએ। આ ઉપરાંત આસપાસની શાળાઓ રોજ મુલાકાત લેશે, તો આપણે એને જ્ઞાન સાથે ગમ્મત વિજ્ઞાન શીખવશું, મોજીલા શિક્ષણના પ્રયોગો કરાવશું, એમને સરસ મજાની ફિલ્મો બતાવશું અને નાના નાના વ્યાખ્યાનો, આપણે એને લોકભોગ્ય વ્યાખ્યાન એવું નામ આપ્યું છે, પણ આપણે જાણીએ છીએ કે હવે બધાને વ્યાખ્યાનમાં બહુ રસ પડતો નથી, કંટાળો ચડે, તો એને આપણે નાની નાની વાત કરતા જશું અને પાછી ફિલ્મ બતાવશું, વળી પાછું કંઈક નિદર્શન કરાવશું અને એમ એ બધી જે શાળા કોલેજો આવશે એને આપણે આવી રીતે અહીંયા આ બધા જ કાર્યક્રમોમાં જોડશું। આપણા આ કાર્યક્રમના પ્રારંભમાં આપણને ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ચાવડા સાહેબ અને ગુજરાત વિદ્યાપીઠના કૃષિ વિજ્ઞાની વાઇસ ચાન્સેલર ડૉક્ટર રાજેન્દ્ર ખીમાણી એ બે મહેમાનો આવવાના છે અને 28મીએ જ્યારે સમાપન કરશું ત્યારે આપણા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના છે। આ દરમિયાન વચ્ચે વચ્ચે આપણા અનેક એવા નેતાઓ અને આ ક્ષેત્રમાં કામ કરતા સૌ કોઈ વડીલો મુલાકાત લેવાના છે, એ આપણા માટે બહુ આનંદની અને ખુશીની વાત છે। આપણી બીજી જે પાલીતાણા પાસે પંડિત સુખલાલજી લોક વિદ્યાલય સંસ્થા છે એ હમણાં આપણે સારી એવી વિકસાવી છે। ત્યાં 9-12 ધોરણની સ્કૂલ ચાલે છે, પણ બહુ મજાનું એક આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર ત્યાં સ્થપાયું છે। આ આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્રમાં ત્યાં પણ દરરોજ 100 બાળકો આવશે। આ જે 100 બાળકો આવશે તે જાતે પ્રયોગો કરશે અને ત્યાં મુકાયેલા પ્રદર્શનોનો અભ્યાસ કરશે અને ત્યાં પણ સરસ મજાની ફિલ્મો અને નાના નાના વ્યાખ્યાનો અને પ્રવૃત્તિઓ એ યોજાશે। એટલે ત્યાં સરસ મજાના કાર્યક્રમો માયધારમાં પણ થશે। બહુ મોટો કાર્યક્રમ ત્યાં એવો વિચાર્યો છે કે 23મી તારીખે ત્યાં 60 જેટલા આસપાસની સ્કૂલોના શિક્ષકોને આપણે તાલીમ આપશું ખાસ પ્રકારની, અને એ શિક્ષકો પોતાની સ્કૂલોમાં જઈને પછી વિદ્યાર્થીઓને તાલીમ આપશે અને એ લોકો કંઈક નાનું સર્જન કરશે। આપણે જેને સર્જનાત્મક વલણ કહીએ, ક્રિએટિવિટી એ બાળકોની વધે, એ સંદર્ભે એમની જિજ્ઞાસા વૃત્તિ વધે, કુતૂહલ વૃત્તિ વધે, એ સંદર્ભે તાલીમો આપશું, એ કામ કરશે અને એ વિદ્યાર્થીઓ કંઈક નાનું મોટું બનાવીને
ત્યાં 28મીએ પાછા આવશે એટલે કે 28મીએ એક બહુ હાઈ ક્લાસ મોટો વિજ્ઞાન મેળો થશે અને આ વિજ્ઞાન મેળામાં ખાસી સંખ્યા આવશે અને કદાચ ભાવનગર જિલ્લાનો આવો સ્વયંભૂ તૈયાર થયેલો મોટો વિજ્ઞાન મેળો ત્યાં યોજાશે આ ઉપરાંત લોકભારતીના અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓ એ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે ક્યારના અને બહુ સરસ તૈયારી કરી છે એ લોકો અને ત્યાંનું મોજીલા શિક્ષણના પ્રોજેક્ટમાં જોડાયેલા છે એ બધા થઈને કુલ 125 ગામડાઓમાં 125 ગામડાઓમાં સરસ મજાના કાર્યક્રમો કરશે આ વિજ્ઞાન સપ્તાહ શું છે આપણે શું કામ ઉજવીએ છીએ આપણામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આવે તો આપણું જીવન કેવું સારું બને આપણે કેવી રીતે પ્રદૂષણ અટકાવી શકીએ આ કોરોના જેવા રોગમાંથી કેમ બચી શકીએ આ બધી વાત આ 125 ગામડાઓમાં ખૂબ સરસ રીતે થશે તો આ આપણું જે લોકવિદ્યાલય માહિતગાર છે એની આસપાસના 125 ગામોમાં બહુ સરસ કાર્યક્રમોનું આયોજન થયું છે અને આપણે ત્યાં વિજ્ઞાન મેળો મોટો કરવા જઈ રહ્યા છીએ ત્રીજી સંસ્થા બળવંત દાદાના નામ સાથે આપણે જેને જોડ્યું છે તે બળવંત પારેખ વિજ્ઞાન નગરી ભાવનગર ત્યાં પણ 22મીથી કાર્યક્રમો શરૂ થઈ જશે અને 28મી સુધી ચાલશે ત્યાં પણ શહેરના અને આસપાસના તાલુકાના બાળકો દરરોજ આવશે અને વિજ્ઞાન વિષયક અનેક પ્રવૃત્તિઓ ફિલ્મ શો નિદર્શનો જ્ઞાન સાથે ગમત જાતે પ્રયોગ કરીએ તોડજોડ આવા બધા જ સરસ કાર્યક્રમોનું ત્યાં આયોજન કર્યું છે ઉપરાંત ત્યાં પુસ્તક વેચાણનું અને સાયન્ટિફિક ટોઈઝ જેને કહે છે વૈજ્ઞાનિક રમકડાઓ એના વેચાણની વ્યવસ્થા પણ ત્યાં આપણે કરી છે ઉપરાંત ત્યાં આપણે 27 અને 28 એમ બે દિવસ ખૂબ સરસ મણાર કૃષિ કેન્દ્ર દ્વારા આપણે ડૉક્ટર વિરેન્દ્રસિંહની આગેવાની નીચે હોર્ટિકલ્ચર ફેર એ નામે બહુ સરસ કૃષિ વિજ્ઞાનના પ્રદર્શનો નિદર્શનો સ્લાઇડ શો અને વ્યાખ્યાનનું આયોજન કરેલું છે તો 27 અને 28 એ વિશેષ રૂપમાં ત્યાં કૃષિ આધારિત પણ કર્યું કારણ કે શહેરના બાળકોને એ ગુવાર ક્યાં થાય ને ભીંડાની શીંગ ક્યાં ઉગે એ નથી ખબર હોતી તો આપણે એને બતાવવું છે એટલે આપણે ત્યાં એક વિશિષ્ટ આયોજન કર્યું છે ઉપરાંત ભાવનગરની અંદર આપણે એવું ગોઠવ્યું છે કે 27મી તારીખે બહુ મોટા પાયે રાત્રે 8:30 વાગે આકાશ દર્શનનો કાર્યક્રમ કર્યો છે આવી રીતે સમૂહમાં આટલો મોટો આકાશ દર્શનનો કાર્યક્રમ પણ કદાચ પહેલી વખત થશે તો ત્યાં ભાવનગરમાં આપણે આકાશ દર્શન પણ થશે રાત્રે આસપાસની સ્કૂલો અને સ્થાનિક સ્કૂલો એમાં જોડાશે આમ જનતા માટે પણ એ ખુલ્લું છે અને પછી પ્રશ્નોત્તરીનો ત્યાં કાર્યક્રમ થશે કે ખગોળ ક્ષેત્રે અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે બાળકોના મનમાં બહુ કુતૂહલ અને જિજ્ઞાસા છે તો એ સંદર્ભે એક સરસ મજાનો પ્રશ્નોત્તરીનો પણ કાર્યક્રમ ત્યાં યોજાશે વિજ્ઞાન નગરીની મદદથી અને ગ્રામ દક્ષિણા મૂર્તિ આંબલા એના વિદ્યાર્થીઓની મદદથી આપણે ઘોઘા તાલુકાના 15 ગામોમાં કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને એ પણ ત્યાંની મોબાઈલ વાન દ્વારા આપણે કામ કરશું બીજું એક બહુ મોટું અભિયાન આપણું સમાંતરે ચાલશે તે એ છે કે આંબલા મણાર માયધાર અને લોકભારતી આ ચારેય કેન્દ્રોમાં થઈને આપણે 300 શાળાઓમાં મોજીલા શિક્ષણની એક યોજના ચલાવીએ છીએ તો એ 300 શાળાઓ પૈકી આપણે લગભગ 50 શાળાઓમાં આ સપ્તાહ દરમિયાન આંબલાથી મણારથી માયધારથી અને લોકભારતીથી એ લોકો
આપણે એના માટે તૈયાર કરેલા મોબાઈલ વાનમાં જશે અને સરસ મજાના પ્રયોગો કરાવશે. એટલે આમ આખા ભાવનગર જિલ્લાના લગભગ દરેક તાલુકાને આવરી લઈને અને જેમને જેમને જેમાં જેમાં રસ છે એ વિદ્યાર્થીઓને સૌને સંતોષ મળે અને આ નિમિત્તે આપણે એક એવો હૈસો કરવો છે કે પછી ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓને જે શિક્ષકોને અને આમ જનતાને જે તે વિષયમાં રસ હોય ને ત્યાં આપણે ત્યાં આવતા થાય. આપણે ભાઈબંધી સ્થાપવી છે, આ નિમિત્તે એક દોસ્તી ઊભી કરવી છે, જેથી કરીને આ સપ્તાહ તો ઉજવાઈ જાય પણ એ પછી કાયમી ધોરણે આપણે આ પ્રવૃત્તિ ગુણવત્તાસભર કરી શકીએ. અને ભાવનગર જિલ્લામાં જે કોઈને આમાં રસ રુચિ હોય એને ખબર પડે કે ભાઈ આટલી આટલી જગ્યાએ આવું સરસ કામ વિજ્ઞાનના પ્રચાર પ્રસાર ક્ષેત્રનું થઈ રહ્યું છે. તો આમ આપણે સપ્તાહભેર પૂરા સરસ વૈજ્ઞાનિક અને સજ્જડ આયોજન સાથે આ સપ્તાહ ઉજવવાના છીએ. આપ સૌને આમાં પરોક્ષ કે પ્રત્યક્ષ ભાગીદારી કરવા માટે હું આથી આમંત્રણ આપું છું અને આપની શુભેચ્છાઓ આ કાર્યક્રમ સાથે હશે. સૌનો આભાર.